ગ્લોબલ સેટઅપ સમજીએ સહયોગી નીરજ ખંસારા પાસેથી. નીરજ, ગુડ મોર્નિંગ. હવે ફાઇનલી મોટી ઇવેન્ટ ગ્લોબલ ફ્રન્ટથી જે આપણે રાહ જોઈ રહ્યા હતા, ફેડનો નિર્ણય કઈ રીતે ડિટેલ્સ આવતી દેખાઈ રહી છે અને માર્કેટ કઈ રીતે રિએક્ટ કરી રહ્યા છે ત્યાં? જે ચોક્કસથી, તો જો આજના દિવસે આપણને જે નિર્ણય આવતો દેખાયો છે ફેડનો, એ ઘણો ઇમ્પોર્ટન્ટ એટલા માટે પણ છે કારણ કે જે પ્રકારે બજાર અહીંયાથી અપેક્ષા રાખીને ચાલી રહ્યું હતું એ જ પ્રકારનો આપણને એક નિર્ણય આવતો જોવા મળ્યો છે. ખાસ કરીને અમેરિકાની અંદર આપણને વ્યાજદરની અંદર ઘટાડો આવતો જોવા મળ્યો છે અને અમેરિકા ફેડે જે વ્યાજદર છે એ લગભગ 18% જેટલા અહીંયાથી ઘટાડ્યા છે. વ્યાજદર કાપ બાદ હવે જે રેન્જ છે વ્યાજદરની એ 4.75-5% આસપાસ આપણને રહેવાનો અહીંયાથી અનુમાન અહીંયાથી રહેતી દેખાઈ જશે. અને ખાસ વાત અહીંયાથી એ છે કે આ વ્યાજદર કાપ કયા સમયે આવ્યો છે. જો લગભગ 4 વર્ષનો સમયગાળો અહીંયાથી વીતી ગયો અને 4 વર્ષ બાદ આ પહેલો આપણને વ્યાજદર કાપ આવતો જોવા મળ્યો છે કારણ કે કોરોના સમયથી આપણને એક વ્યાજદરની અંદર સતત વધારો થતો જોવા મળતો હતો. અને ખાસ વાત અહીંયાથી એ છે કે ફેડના 12 સભ્યો છે એમાંથી 11 સભ્યો વ્યાજદર કાપના પક્ષમાં હતા અને એક બહુમતી સાથે નિર્ણય અહીંયા આપણને લેતો જોવા મળ્યો છે. પરંતુ ખાસ કરીને અહીંયાથી જેરોમ પોવેલે અર્થતંત્ર, વ્યાજદર કાપ એ બધા પર શું કહ્યું છે એના પર એક વખત નજર કરી લઈએ. એમણે કહ્યું છે કે વ્યાજદર ઘટાડવામાં અમે કોઈપણ પ્રકારની ઉતાવળ નથી કરી અને આ વર્ષના અંત સુધીમાં બીજો 1.25%નો વ્યાજદર આવી શકે છે, વ્યાજદર કાપ આવી શકે છે. 2025ના અંત સુધીમાં કુલ 1%ના વ્યાજદર કાપ આવશે, 2026માં 0.25%નો વ્યાજદર કાપ આવશે અને 2026માં જે છે તે એમની વ્યાજદરોની રેન્જ છે 2.75-3% આજુબાજુની શક્ય છે તેવું અત્યારે તેઓ અનુમાન રાખીને ચાલી રહ્યા છે. એમણે કહ્યું છે કે મોંઘવારી વિરુદ્ધ હજી પણ જે એમની લડત છે એ હજી પૂર્ણ નથી થઈ, મોંઘવારી હજી પણ 2%ના લક્ષ્ય તરફ વધી રહી છે, પહોંચી નથી ગઈ. મોંઘવારીને કારણે અહીંયાથી વ્યાજદર ઘટાડ્યો છે પરંતુ ઇકોનોમિક જે ગ્રોથ છે એને કારણે અહીંયાથી વ્યાજદર ઘટાડ્યો છે અને ઇકોનોમિકમાં અત્યારે મંદીનો કોઈ ડર નથી તેવું તેઓ અત્યારે કહી રહ્યા છે, એટલે એના પર એક ખાસ ફોકસ રહેશે. પરંતુ ગઈકાલે જે અમેરિકાના બજારોની અંદર રિએક્શન આવતું જોવા મળ્યું એ થોડુંક અપેક્ષિત હતું કારણ કે જો ગઈકાલે આપણને અમેરિકાના બજારો છેલ્લા કલાકની અંદર 0.25% એક લાલ નિશાનમાં બંધ થતા જોવા મળ્યા છે. પરંતુ આને નેગેટિવ ક્લોઝિંગ તરીકે ન જોવું જોઈએ કારણ કે જ્યારે પણ આપણને યુએસ ફેડનો નિર્ણય આવતો જોવા મળ્યો ત્યારે એક સારી એવી રેલી આપણને ડાઓ જોન્સની અંદર, S&P 500 અને નાસ્ડેકની અંદર આવતી જોવા મળી હતી. અને ખાસ કરીને ડાઓ ગઈકાલે લગભગ 350 પોઈન્ટ જેટલો ઉપર હતો, S&P 500 અને નાસ્ડેકે પણ ગઈકાલે એક નવા હાઈ બનાવ્યા છે ત્યાંથી. એટલે એન્ટિસિપેશનમાં આપણે ઘણી લાંબી રેલી જોઈ લીધી છે. S&P 500 આ વર્ષે 18% લગભગ 1% જેટલો આ મહિને વધી ગયો છે, એટલે જે એન્ટિસિપેશનની રેલી હતી એ રેલી આપણને જોવા મળી. ત્યારબાદ અહીંયાથી ઉપરથી થોડીક નફા વસૂલી ખાસ કરીને આપણને આવતી જોવા મળી છે. જોકે સ્ટોક ફ્યુચર્સ પણ આજના દિવસે થોડાક પોઝિટિવ કામકાજ કરી રહ્યા છે. પરંતુ ગઈકાલે આપણને ટેકનોલોજી શેર્સની અંદર પણ એક બહુ મોટો ઘટાડો આવતો જોવા મળ્યો ઉપરના સ્તરેથી. ત્યાં આગળ એક સારી એવી ખરીદારી બાદ વેચવાલી આવી, જો NVIDIA, AMD, માઇક્રોસોફ્ટ, બ્રોડકોમ અહીંયા આપણને ખાસ કરીને આ બધા કારોબાર અહીંયા આવતા થતો જોવા મળ્યો, એટલે એના પર એક ખાસ નજર રાખજો. પરંતુ આ બધાની વચ્ચે આજે એશિયાના બજારો પર એક નજર કરી લેજો. અહીંયા ત્યાં આજે અહીંયાથી પણ આપણને એક પોઝિટિવ સંકેતો જ મળી રહ્યા છે. ખાસ કરીને જો તમને નિકેઈની અંદર અત્યારે એક પોઝિટિવિટી સાથે કામકાજ જોવા મળી રહ્યું છે. 1.5% શાંઘાઈ હેંગસેંગ પણ એક પોઝિટિવ કામકાજ કરી રહ્યા છે. આ ઉપરાંત તમને તાઇવાન, કોરિયા અને ખાસ કરીને સ્ટ્રેટ ટાઇમ્સ બજારો છે ત્યાં થોડોક મિશ્ર કારોબાર છે. કોરિયાના બજારો 0.5% જેટલા નીચે છે પરંતુ બાકી જગ્યાએથી તમને એક પોઝિટિવ સંકેતો મળી રહ્યા છે. હવે ગઈકાલે આપણે એક નવા હાઈ બનાવ્યા હતા કેશ માર્કેટની અંદર, પરંતુ ત્યાંથી નિફ્ટી ઘટાડા સાથે બંધ થયું હતું. 25,396ની આજુબાજુ ફ્યુચર્સ બંધ થયા હતા અને આજે 441-42ના ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે. એટલે હવે મહત્ત્વની વાત અહીંયાથી એ રહેશે કે 25,500નું લેવલ આજના દિવસમાં આપણને અહીંયાથી ક્રોસ થતું જોવા મળે છે કે નહીં. કારણ કે જે પ્રકારે અમેરિકામાં એક વ્યાજદર કાપના એન્ટિસિપેશનમાં એક રેલી આવતી જોવા મળી હતી, એવી રેલી ભારતીય બજારમાં પણ આવી ગઈ છે. એટલે હવે ખાસ કરીને અહીંયાથી એ જોવાનું રહેશે કે આજના દિવસમાં 25,500 નિફ્ટી પાર કરી શકે છે કે નહીં. છેલ્લા 3-4 દિવસથી ત્યાં જ આપણને એક હર્ડલ જોવા મળી રહ્યો છે. એટલે ઓવરઓલ એક સેટઅપ હવે અહીંયાથી પોઝિટિવ થઈ રહ્યું છે, પરંતુ જે પ્રકારની એન્ટિસિપેશન રેલી આપણે પહેલેથી જોઈ લીધી છે એટલે કદાચ શક્યતા છે કે આપણને એટલી કોઈ મોટી તેજી આજના દિવસમાં ચાંદની જોવા નહીં મળે.
જી નીરજ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો ફેડના નિર્ણય પર આગળ વધારે ચર્ચા કરીએ. ડીબીએસ બેંકના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને સિનિયર ઇકોનોમિસ્ટ રાધિકા રાવ આપણી સાથે જોડાઈ ગયા છે. મેમ, ગુડ મોર્નિંગ, સ્વાગત છે મેમ શો પર. સબસે પહેલે રાધિકા મેમ, શરૂઆત કરેંગે ઓવરઓલ એક ડિસિઝન કે ઉપર આપકા વ્યૂ લેંગે. અગ્રેસિવ રેટ કટ કી એક શરૂઆત હમ દેખ રહે હૈ ઓર ફેડ ચેર દ્વારા યહાં સે જો ઇન્ડિકેશન હૈ, મેજોરિટી મેમ્બર્સ ભી ઇસકે પક્ષ મેં થે ઓર આગે યે સાલ કે લિયે ઝ્યાદા દો એક રેટ કટ હમ દેખેંગે ફોર 2025 1% કટ કા યહાં સે ઇન્ડિકેશન દિયા હૈ. 26 કે લિયે ભી 0.5% કા ઉન્હોને એક ગાઈડન્સ દિયા હૈ, જો એક એક્સપેક્ટેડ સ્ટ્રીટ કો ભી યહાં સે થા, વહીં સે હમ એક રિઝલ્ટ દેખ રહે હૈ 50 basis points કા જો કટ રેટ કટ કિયા હૈ. આપ કૈસે દેખ રહે ડિસિઝન કો? Hi, good morning. Certainly, I think markets ka aise ravaiya tha jaate hue ki 25 basis point cut hi hoga. But apne bhi dekha hoga jo Wall Street Journal ka pehle ek report aaya tha ki prep kar rahe the markets ko ki possible hai 50 basis points ka cut karna. Ek trigger hame aisa lagta hai kyun aisa hua hai ki just a few weeks pehle jo BLS jo agency hai US mein jo jobs data release karte hain, unhone एक साल तक का जॉब्स डेटा एक्चुअली रिवाइज किया था. मतलब जो डेटा निकला था उसका एक्चुअली डाउनवर्ड रिविजन, और भी जॉब यू नो लॉसेस हुए थे तो उन्होंने वो नंबर रिवाइज किया था. तो आई थिंक उसके वजह से अनएम्प्लॉयमेंट रेट भी ऊपर गया है कंपेयर टू व्हाट द फेड वाज एक्सपेक्टिंग. सो आई थिंक अ कॉम्बिनेशन ऑफ दैट एंड वो नेक्स्ट नवंबर दिसंबर में मिलेंगे, आई थिंक वो फ्रंट लोड करना चाहते थे रेट कट, इसकी वजह से वो 50 बेसिस पॉइंट रेट कट हुआ है ऐसा हमारा मानना है. इसके बाद हमने ऑब्वियसली यू नो फॉर द नेक्स्ट वन एंड हाफ वन क्वार्टर एंड वन ईयर रिवाइज किया है अपना हमारा फोकस हमारे चीफ इकोनॉमिस्ट ने. तो हम अब अभी 50 बेसिस पॉइंट और कट एक्सपेक्ट कर रहे हैं इस साल और 100 and 150 basis points नेक्स्ट ईयर. मतलब एंड ऑफ 2025 तक 3% न्यूट्रल रेट पर रहेगा फेड रेट, ये मान के हम चल रहे हैं. राइट मैम, आगे जानना चाहेंगे ये एक डिसीजन के ऊपर आपका व्यू हमने जाना, बट जो कमेंट्री थी वो ज़्यादा यहाँ से एक पार्ट प्ले करते हमने देखा, क्योंकि मार्केट का उतना रिएक्शन नहीं था. एक प्रॉफिट बुकिंग भी एक एक्सपेक्टेड था. हॉकिश स्केप्टिसिज्म जो हमें देखने को मिला कमेंट्री में, क्योंकि यहाँ से जेरेम पॉवेल ने क्लियरली ये बताया है इकोनॉमी रिसेशन में जा रही है ऐसा बिल्कुल नहीं है. यहाँ से जॉब मार्केट स्टेबल होने के लिए ये यहाँ से एक निर्णय लिया गया है. इन्फ्लेशन 2% की ओर जो इनका टारगेट है फेड का, वहीं आगे हम देख रहे हैं. प्रेस कॉन्फ्रेंस के बाद एक वॉलेटिलिटी मार्केट में हमने देखी, बट ओवरऑल ग्रोथ देखे ग्लोबल ग्रोथ के लिए ये आप कैसे देख रहे हैं? थैंक यू फॉर द क्वेश्चन. सो आई थिंक हमें वो एफएमसी के जो प्रोजेक्शंस है सितंबर के वो जरूर ध्यान से देखना चाहिए. उसमें आप देखें जैसे आपने राइटली कहा, फॉर एग्जांपल जीडीपी नंबर्स में उनका ज्यादा रिविजन नहीं है, बहुत स्लाइट है फॉर ये साल के लिए, लेकिन ब्रॉडली सेम है. बिगेस्ट चेंज उनका यू नो इन्फ्लेशन टू जॉब मार्केट का वो एक स्विच हुआ है उनका रिटेंशन. तो वहाँ पर देखे तो अनएम्प्लॉयमेंट रेट अक्रॉस द बोर्ड उन्होंने रिवाइज अप किया है, नॉट सिर्फ 2024 के लिए नहीं लेकिन नेक्स्ट टू ईयर्स के लिए एज वेल, और उन्होंने 2027 का भी प्रोजेक्शन दिया है. तो तीनों साल वो एक्सपेक्ट कर रहे हैं कि अनएम्प्लॉयमेंट रेट ऊपर रहेगा 4% के ऊपर. अगर आप इन्फ्लेशन नंबर्स देखें तो उन्होंने अक्रॉस द बोर्ड रिवाइज डाउन किया है स्पेशली 2024 एंड 2025 के लिए. तो वो उनका मानना है कि इन्फ्लेशन इस साल नेक्स्ट टू ईयर कम रहेगा, क्लोजर टू उनका टारगेट. तो नेट नेट उनका प्रोजेक्शन क्या है? उनका प्रोजेक्शन है कि ग्रोथ जारी रहेगा 2% पे, अनएम्प्लॉयमेंट रेट ज़्यादा होगा, लेकिन उनके एक्शन की वजह से जो उन्होंने कट करना शुरू किया है उसकी वजह से उन्हें लगता है कि वो सिचुएशन को पूरा स्टेबल रख पाएंगे. आई थिंक वो उनका फ्रेमवर्क बन के जा रहा है. तो आपने सही कहा, आई थिंक मार्केट प्राइसिंग ऑलरेडी एडजस्ट कर चुका था वेनसडे के जाते हुए बिकॉज ऑफ द WSA आर्टिकल. तो इसकी वजह से हम ज्यादा रिएक्शन नहीं देख रहे हैं, लेकिन हमारा मानना है कि डॉलर के लिए फॉर एग्जाम्पल मीडियम टर्म जो उनका रवैया है कि रेट कट ही होंगे, सॉफ्ट लैंडिंग होगा, वो डॉलर के लिए नेगेटिव होगा. तो ये हमारा फ्रेमवर्क है गोइंग इनटू द नेक्स्ट क्वार्टर एंड 2025. राइट.